ગાંધીનું પરોઢિયું ભાગ 133. હું ડૉક્ટર સુરેશ અવૈયા, પૂજ્ય બાપુના આફ્રિકા ગમન દરમિયાન પ્રિટોરિયાની પ્રવૃત્તિની વાત કરીશ. આપણે જોયું કે પૂજ્ય બાપુએ ઇંગ્લેન્ડ જવા માટે બેરિસ્ટરો માટે કે ફરવા જનાર માટે માર્ગદર્શકે આ પુસ્તક ગાઈડ ટુ લંડન નામે એક નોંધપોથી તૈયાર કરી. આ પુસ્તિકાની એક નોંધવા જેવી વાત એ છે કે એમાં પહેલીવાર ટોલ્સ્ટોયનો ઉલ્લેખ કરે છે. ટોલ્સ્ટોયે ડૉક્ટર પી એસ એલએસએ ફેદના પુસ્તકની પ્રસ્તાવના તરીકે કરેલા લખાણમાં લોકો નશાબાજ કેમ થઈ જાય છે નામના નિબંધમાંથી ગાંધીજી નીચેનો ઉતારો કરે છે. લોકો પોતાની પાસે બીજું કંઈ વધુ સારું કામ નથી હોતું, તેથી કે સમય પસાર કરવા જ દારૂ કે બીડી પીતા નથી કે નથી પીતા એમાંથી મેળવતાના સુખ સારું. આ લોકો તો ફક્ત પોતાના અંતરાત્માના અવાજને દબાવી દેવાના એકમાત્ર સીધા સાદા કારણથી જ તેમ કરે છે. આવા નશો ઉપજાવે કે બુદ્ધિ મંદ કરે તેવા ઉપાયો જેમ જેમ માણસ વધારે અજમાવતો જાય તેમ તેમ તે બૌદ્ધિક અને નૈતિક રીતે વધુ એદી જડ અને કુંઠિત બનતો જાય છે. તરુણ વયના મોહનદાસની આ પ્રથમ પુસ્તિકામાં પ્રૌઢ ગાંધીના લખાણો જેવી શબ્દોની શૈલીનો લાઘવ કે વાક્યોની સચોટતા ભાગ્યે જ દેખાય છે. એમાંથી દેખાતી હોય તો વિગતોની ઝીણવટ, ચોકસાઈ અને બીજાને ઉપયોગી થવાની વૃત્તિ. ગાંધીજી પ્રિટોરિયા હતા તે દરમિયાન એક બીજો પ્રસંગ બની ગયો. કવેકર શ્રી કોટ્સ સાથે તેઓ ફરવા જતા હતા, પણ એટલું ફરવાનું તેમણે ઓછું પડતું એટલે ઘણીવાર પોતે એકલા પણ ફરવા નીકળી પડતા. પોતે રહે ત્યાંથી પ્રેસિડન્ટ સ્ટ્રીટ પર થઈને નગર બહાર નીકળી જતા. ત્યાંનું ખુલ્લું મેદાન એ આ રળિયામણા શહેરનું એક રળિયામણું ફરવા જવાલાયક સ્થળ હતું. રાષ્ટ્રપતિ ક્રુગરના વિશાળ પણ પ્રમાણમાં સાદા મકાન સામેથી ગાંધીજી ફૂટપાથ પરથી પસાર થતા હતા. ત્યાં રાષ્ટ્રપતિ ભવનના સંત્રીએ પાછળથી આવીને અચાનક જ ફૂટપાથથી ગાંધીજીને નીચે ધકેલી દીધા. લથડિયા ખાતાએ નીચે પડ્યા ત્યાં તો પેલા સંત્રીએ એમને એકાદ લાત પણ ઠોકી દીધી. અચાનક થઈ ગયેલી આ ઘટનાથી સ્વસ્થ થઈ ગાંધીજી સડક પર ઊભા થયા ત્યાં સામેથી કોટ્સ આવી પહોંચ્યા. તેમણે ગાંધીજીને કહ્યું, મિસ્ટર ગાંધી, જે કાંઈ બન્યું તે બધું મેં નજરે નિહાળ્યું છે. આ સંત્રીએ તમારી પર વગર વાંકે જે હુમલો કર્યો છે એ બદલ તેમની પર કેસ ચલાવો, હું સાક્ષી રહેવા તૈયાર છું. તમારી પર જે વીત્યું તે બદલ હું દિલગીરી છું. દિલગીરી થવાની કશી જરૂર નથી, ગાંધીજીએ કહ્યું. તો હપસીઓ જોડે પણ આમ જ વર્તતો હશે, એને મન તો બધા કાળા લોકો સમાન જ હશે ને. એ સંત્રીની વિરુદ્ધ કામ ચલાવવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી, કારણ ગાંધીજીએ તો પહેલેથી જ નિશ્ચય કરી લીધો હતો કે અંગત કોઈ પણ પ્રકારની ફરિયાદ લઈને કોર્ટમાં જવું નથી. અસ્તું.